ભાદર બે ડેમનું પાણી ઘેડ પંથકમાં ગત મોડી રાતથી છોડવાની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઘેડ પંથક માટે 300 એમસીએફટી પાણી છોડાતા 35 જેટલા ગામોને પિયતના પાણીનો સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાએ સિંચાઈ મંત્રીને પાણી છોડવા અંગે અગાઉ રજૂઆત કરી હતી, જે બાદ તેમણે સ્વખર્ચે એમસીએફટી દીઠ ₹2100 જમા પણ કરાવ્યા હતા. ભાદર બે ડેમનું પાણી આજે છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઘેડ પંથકમાં ગત મોડી રાતથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. 300 એમસીએફટી પાણી છોડાતા 35 જેટલા ગામોને પિયતના પાણીનો સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાએ સિંચાઈ મંત્રીને પાણી છોડવા અંગે રજૂઆત કરી હતી, જે બાદ તેમણે સ્વખર્ચે એમસીએફટી દીઠ ₹2100 જમા પણ કરાવ્યા. સમાચાર ધોરાજીથી મળી રહ્યા છે. ભાદર બે ડેમનું પાણી ઘેડ પંથકમાં ગત મોડી રાતથી છોડવાની શરૂઆત કરાઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યોગેશ, જે રીતે સમાચાર મળી રહ્યા છે, ભાદર બે ડેમનું પાણી ઘેડ પંથકમાં ગત મોડી રાતથી છોડાયું છે, ખેડૂતોમાં કેવો ખુશીનો માહોલ છે? જી મનીષા, આપને હું જણાવી દઉં, ખેડૂતો ખૂબ ખુશાલ છે, કારણ કે ચાલુ વર્ષે વરસાદને લઈ સમગ્ર આ વિસ્તારમાં ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હતા. એમાં પણ ઘેડ વિસ્તારની વાત કરવામાં આવીએ તો ઘણા બધા ખેડૂતોને ઓછા વરસાદને કારણે એક પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ છે. ખેડૂતો એમનો પ્રશ્ન લઈ કુતિયાણાના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા પાસે ગયા હતા. કાંધલભાઈ આ જ વસ્તુને લઈ પાણી છોડવા બાબતે સિંચાઈ મંત્રી શ્રીને પત્ર લખેલો હતો, જેના અનુસંધાને સિંચાઈ મંત્રીએ આ ઉપર ઘટતું કરી અને પાણી છોડવાની મંજૂરી આપેલી હતી. તો ગઈકાલે ખેડૂતોનું સાથે એક ડેલિગેશન આવેલું હતું, જેઓએ તમામ જે કાર્યવાહી છે પાણી છોડવા માટેની એ પૂરી કરી હતી અને ગત રાત્રે 9 વાગે ભાદરના નદીમાં પાણી છોડવામાં આવેલું હતું, જેને લઈ કુતિયાણા અને ઘેડ પંથકના 30 થી 35 જેટલા ગામોને કાંઠા વિસ્તારના જે ખેડૂતો છે એની જમીનને પૂરેપૂરું પિયત મળશે અને આવતા ભવિષ્યમાં જેથી ખેડૂતો એક વધારાનો પાક પણ લઈ શકશે. જી મનીષા, આભાર યોગેશ આપનો માહિતી આપવા માટે.